ગોપીપુરા ન્યુ ખ્વાજાદાના રોડ પર રાત્રિના સમયે વાહનોના ટાયરોથી થઈ રહેલી ચોરીને રોકવા અઠવા પોલીસને રજૂઆત કરાઈ હતી. અઠવા પોલીસને આવેદનપત્ર આપનાર ગોપીપુરા ખાતે રહેતા ઝહીર શેખ અને યુનુસ મોગે જણાવ્યું હતું કે તેઓ ગોપીપુરા ન્યુ ખ્વાજાદાના રોડ પર ટ્યુબ ટાયરની દુકાન ધરાવે છે અને તેઓની તથા અન્ય દુકાનોની બહાર રાત્રિના સમયે પાર્ક કરાયેલ વાહનોના ટાયરોની છેલ્લા ઘણા સમયથી ચોરી થઈ રહી છે. ઝહીરભાઈ, એ રિક્ષા કે ઉડ ગાડી તક કી ગેરેજ હૈ और यहाँ क्या टायर हमारे 3-4 गाड़ के टायर चोरी हो गए. कितनी दुकान में चोरी हुई? दो दुकान में बराबर आजू बाजू में वेल्डिंग की दुकान है हमारी और बाजू में उड़ की दुकान है. उसके बाजू में कलर वाले की दुकान है. उसके वहाँ से भी 3 टायर चोरी हुई, हमारे वहाँ से 4 टायर चोरी हुई. और आजू बाजू में क्या पुलिस कंप्लेंट हम करके आए अभी. और हमारे आजू बाजू में दारू के अड्डे चलते बराबर, या पीने खाने जुगाड़ वाले कायम बैठते रहते बराबर. और ये सब टायर यहाँ चोरी हो तो हमारे को क्या ग्राहकों की जिम्मेदारी पर हमारे को गाड़ियाँ सौंप के लोग जाते. पुलिस वाले की पायलटिंग होती है लेकिन पुलिस वाले एक्साइट लेते नहीं है बराबर. ये अब इसका करने का क्या, आगे तुम कारोबार आगे बढ़ाओ. यहाँ क्या चलता है? दारू के अड्डे चलते. और क्या तकलीफ होती है उससे? हमारे को तकलीफ होती है, हमारी गाड़ियों के टायर ना सब चोरी होते. पुलिस वाले क्या करते हैं यहाँ? पुलिस वाले आते और खाली राउंड मार के चले जाते, पैसा वैसा लेते हैं, અડ્ડો પૈસે ઉઘરા કે ચલે આ તો યહાં ક્યા દૂસરે સબ નુકસાન વાલે બહુત બઢ ગયે. વધુમાં રાત્રિના સમયે ચોરી કરતા રીઢાઓને પકડી પાડવા પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરાય તો આ ચોર ટોળકી પોલીસના હાથમાં આવે તેમ છે. બ્યુરો રિપોર્ટ, સુરત. રાંદેર ભેસાણ રોડ પર ઉગત ખાતે આવેલી ગ્લોબલ રેસિડેન્સીના મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તાની ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ હની પાર્ક રોડ પર આવેલ ગંગા જમના રોડ હાઉસમાં રહેતા ભરત સોસાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના બનેવીનો ભેસાણ રોડ ઉગટ ખાતે આવેલ ગ્લોબલ રેસિડેન્સીના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી મકાનની ટોયલેટની વેન્ટિલેટરની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી 1,94,000 વધુની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ઉગત કેનાલ રોડ પર આવેલી ગેરેજની ઓફિસમાં ચોરી કરનારા 3 તસ્કરોને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ઉગત રોડ પર આવેલ નહેરના 4 રસ્તા પાસેથી રાંદેર ભગવાન નગરમાં આવેલી ગેરેજની ઓફિસમાં ચોરી કરનાર તસ્કરો પસાર થવાના છે. જે માહિતીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા રીઢા ચોરો જેમાં નાનપુરા ખાતે રહેતા અઝહર શેખ, અઠવા ખાતે રહેતા શાહિદ શેખ અને ફૂલવાડીના શેકુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. તેઓ પાસેથી થેલાની ઝડપી લેતા તેમાંથી ઇલેક્ટ્રોનિક વેલ્ડિંગ મશીન સહિતની મત્તા મળી આવી હતી, જેથી પોલીસે તેઓની પૂછપરછ કરતા રીઢાઓ કેનાલ રોડ પર આવેલ ગેરેજમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી રાંદેર પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.